હેલો સ્ટુડન્ટ્સ, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં તમારું સ્વાગત છે. આજે આપણે રિવિઝનનો પ્રશ્ન નંબર 6 જોશું. એમાં તમને જો અહીંયા શબ્દ આપેલા છે એ શબ્દ તમારે નીચેના અક્ષરોનું જે બોક્સ આપેલું છે એમાંથી તમારે શોધી અને એ શબ્દની ફરતે તમારે ચોરસ કરવાનું છે. તો પહેલો શબ્દ છે કામ, કોને કાનો કા મ. તો જો અહીંયા છે કામ, તો એની ફરતે આપણે ચોરસ કરી દેશું. એવી જ રીતે બને કાનો બા મ, તો એ શબ્દ આપણે ગોતીએ તો અહીંયા છે બામ, તો એની ફરતે આપણે ચોરસ કરી દેશું. પછી અમર, તો અહીંયા અમર આપેલું છે તો એની ફરતે આપણે ચોરસ કરી દેશું. પછી કાનન, તો કાનન શબ્દ જો અહીંયા આપેલો છે તો એની ફરતે આપણે ચોરસ કરી દેશું. એવી રીતે તમારે બધા જ શબ્દ શોધી અને ફરતે ચોરસ કરી અને શબ્દ બનાવવાના છે. એના પછી કમર, તો અહીંયા નીચે છેલ્લે છે કમર. એવી જ રીતે એના પછી બજાર, તો અહીંયા આપેલું છે બજાર, તો એની ફરતે આપણે ચોરસ કરી દેશું. એવી જ રીતે અવાજ, તો અવાજ શબ્દ અહીંયા તમને આપેલો છે એની ફરતે આપણે ચોરસ કરી દેશું. પછી જાનવર, તો અહીંયા જો છેલ્લો શબ્દ પહેલી લાઈનમાં છે જાનવર, તો એની ફરતે ચોરસ કરી દેવાનું. પછી અજગર, તો એ શબ્દ અહીંયા બીજી લાઈનમાં છેલ્લે આપેલો છે અજગર, તો એની ફરતે ચોરસ કરી દેવાનું. પછી અજબ, તો અહીંયા છેલ્લી લાઈનમાં છે અજબ, તો એ શબ્દ ફરતે આપણે ચોરસ કરી દેશું. હવે આપણે નીચેનો શબ્દવાળું જોઈએ. નીચે પણ એવી રીતે છે, અહીંયા તમને પેલા શબ્દ આપેલા છે એ શબ્દ ઉપરથી તમારે અહીંયા અક્ષર શોધી અને શબ્દ બનાવી અને ચોરસ કરવાનું છે. જોઈએ પેલો શબ્દ વરસ, તો અહીંયા પેલી લાઈનમાં તમને આપેલું છે વરસ, તો એ શબ્દ ઉપર આપણે ચોરસ કરી અને શબ્દ બનાવી દેશું. પછી સરસ, તો વરસ થી નીચે જ સરસ આપેલું છે સરસ, તો એ અક્ષર 3 છે એને આપણે ચોરસ બોક્સમાં લઈ લેશું અને સરસ મજાનું બોક્સ કરી અને શબ્દ બનાવી દઈએ. પછી દરદ, તો અહીંયા ત્રીજી લાઈનમાં પહેલા જ છે દરદ. એના પછી વરદ, તો વરદ હશે છેલ્લેથી બીજી લાઈનમાં વ ર અને દ. એના પછી છે શબ્દ દ ર, તો અહીંયા પહેલી લાઈનમાં છેલ્લે છે જો શબ્દ દ ર. એવી જ રીતે દ સ, તો અહીંયા આપેલો છે દ સ નીચેની લાઈનમાં છેલ્લે. પછી વ દ, તો અહીંયા પહેલા આપેલો છે વ દ, છેલ્લેથી બીજી લાઈનમાં પહેલો જ અક્ષર છે વ દ. પછી રવ, રવ એટલે અવાજ, તો છેલ્લી લાઈનમાં બીજા અક્ષરથી શરૂ થાય છે રવ અને છેલ્લે છે વ સ, તો એ શબ્દ આપણને આપેલો છે અહીંયા વ સ, એ ઊંધેથી લેવાનો. એવી રીતે બધા જ શબ્દ શોધી અને તમારે ચોરસ કરવાના છે. અસ્તુ.